स्वर सामग्री कोकिल कंठी आ शब्दों सांभळता ज दीदी एटले के लता दीदी याद आवे, जेने मात्र 13 वर्षनी वय थी संगीतनी दुनियामां पोतानो अवाजनो जादू चलाव्यो हतो। तो आजे नॉलेज कॉर्नर पर मळीशुं लताजीने एक नवा ज अंदाज साथे। સૌ પ્રથમ લતા દીદીએ મરાઠી ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું હતું। કહેવાય છે ને કે જીવનમાં આગળ વધવા માટે માત્ર એક જ ઇશારો કાફી છે। લતા મંગેશકર માટે પણ એવું જ કંઈક કહી શકાય। વાત છે 1943 કે 44ની, જ્યારે લતા દીદી ફિલ્મોમાં એક કલાકાર તરીકે કામ કરતા। તે સમયે કોલ્હાપુરમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત ગાયિકા નૂરજહાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવ્યા હતા। તે સમયે ફિલ્મ નિર્માતાએ લતાજીનો પરિચય એક ગાયિકા તરીકે નૂરજહાં સાથે કરાવ્યો। તે સમયે જ નૂરજહાંના આગ્રહથી લતાજીએ એક શાસ્ત્રીય સંગીત સભર રચના ગાવાનું શરૂ કર્યું, અને પછી તો નૂરજહાં બસ સાંભળતા જ રહ્યા। અને આખરે તેમણે એ લતાને કહ્યું કે બહુ સારું ગાય છે, બસ રિયાઝ કરતી રહેજે અને ખૂબ પ્રગતિ કરજે। બહુ ઓછા લોકો હશે જેને ખબર હશે કે લતા મંગેશકરની પહેચાન માત્ર તેની ગાયકી જ નહોતી, એ ઉપરાંત તેણે મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું। અને ખાસ વાત તો એ છે કે એમાં તેમણે પોતાની પહેચાન આનંદ ધન તરીકે આપી હતી। પરંતુ રામ રામ પાહુણે નામની મરાઠી ફિલ્મમાં પોતાની અસલી પહેચાન સાથે સંગીત આપ્યું હતું। લતાજીના સંગીતને તો ઋષિકેશ મુખર્જીએ પણ આવકારી હતી, અને લતાજીને પોતાને ફિલ્મ આનંદ માટે સંગીત આપવા માટે ઓફર કરી હતી। હા, એ વાત અલગ છે કે એ ઓફર લતાજીએ નકારી હતી। લતા દીદી નાના હતા ત્યારથી જ પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા। પિતાને ગુમાવતા પરિવાર નોધારો બન્યો હતો। તેવા કપરા સમયે ઘરની સૌથી મોટી દીકરી તરીકેની ફરજ નિભાવવાનો વારો આવ્યો હતો, અને પરિવારની જવાબદારી નિભાવવા માટે લતાજીએ ફિલ્મોમાં રોલ કરી અને કમાવાનું શરૂ કર્યું હતું। પરંતુ કહેવાય છે ને કે જે બાજુ મન હોય ને તે બાજુ વ્યક્તિ ખેંચાતો જ જાય છે, તો બસ એવું જ કંઈક અહીં પણ થયું। દીદીને એક્ટિંગ કે મેકઅપમાં જરા પણ રસ નહોતો, પરંતુ તેમને તો માત્ર ને માત્ર ગાયકીમાં જ રસ હતો। લતાજીના જીવનમાં સંગીત દિગ્દર્શક ઉસ્તાદ ગુલામ હૈદરનો ખૂબ મોટો ફાળો છે। જ્યારે લતાજીના અવાજને અન્ય દિગ્દર્શકોએ નકાર્યો ત્યારે ઉસ્તાદ ગુલામ હૈદરને પોતાની પારખી નજર પર વિશ્વાસ હતો। તેને મજબૂર ફિલ્મમાં અભિનેત્રી મુનવ્વર સુલતાન માટે લતા પાસે પાર્શ્વગાયન કરાવ્યું હતું। લતા મંગેશકરના જણાવ્યા મુજબ ઉસ્તાદ ગુલામ હૈદરે તેમને કહેલું કે એક દિન તું બહુત બડી કલાકાર બનોગી, ઓર જો લોગ તુમે નકાર રહે હૈ વહી લોગ તુમ્હારે પીછે ભાગેંગે। નૂરજહાં અને ઉસ્તાદ ગુલામ હૈદર બંને દેશના વિભાજન બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા, પણ લતા મંગેશકર માટે તેમણે કહેલી વાત સાચી સાબિત થઈ। તે અજબ યોગાનો યોગ છે। બસ એ સમય પછી લતાજીએ પાછું વાળીને નથી જોયું, અને 1940ના દાયકામાં એમણે ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું। ત્યારે લોકલ ટ્રેનની સફર અને ચાલીને સ્ટુડિયો સુધી પહોંચવું આ સિવાય પણ અનેક સંઘર્ષોથી પસાર થઈને આગળ વધ્યા। તે સમયે લતાજી કિશોર કુમારને નહોતા ઓળખતા, અને કિશોર કુમાર પણ લતાજીથી અજાણ હતા, પરંતુ એક કુતૂહલ તો હતું જ। કિશોર કુમારને એટલે એક દિવસ લતાજીની પાછળ ચાલતા ચાલતા ત્યાં હાજર ખેમચંદજીએ બંનેનો પરિચય કરાવ્યો। પછી તે બંનેએ ડ્યુટ ગીત પણ ગાયા હતા। એ પછીના વર્ષોમાં તો લતા મંગેશકરે અનેક મોટા સંગીતકારો અને કિશોર, રફી, મુકેશ, હેમંત કુમાર જેવા મોટા ગાયકો સાથે અનેક ગીતો ગાયા હતા। હવે રોયલ્ટી બાબતે પહેલ કરનાર લતાજી હતા, જેમણે 1960ના દાયકામાં રોયલ્ટી લેવાનું શરૂ કર્યું, અને એ પણ આગ્રહ રાખ્યો હતો કે દરેક સિંગર પોતાના ગાયેલા ગીતો માટે રોયલ્ટી લે। તેમણે મુકેશ અને તલત મહેમૂદ સાથે મળીને એક સંગઠન પણ બનાવ્યું હતું। આ ઉપરાંત રોયલ્ટીના મુદ્દે લતાજીએ તેમના સમયના સૌથી મોટા ગાયકો પૈકીના એક મોહમ્મદ રફી, શોમેન, રાજ કપૂર અને HMV કંપની સામે પણ બાત ભીડી હતી। ત્યારબાદ તેમણે HMV માટે રેકોર્ડિંગ બંધ કરી દીધું।
राज कपूर साथे पण रॉयल्टी बाबते टकराव થતા તેની સાથે કામ કરવાનું બંધ કર્યું હતું। પરંતુ એ તો રાજકુમાર છે, એને પ્રિય ગાયકીથી કેમ દૂર કરી શકાય। અને 1970 ના દાયકામાં બોબી ફિલ્મમાં લતાજી પાસે ગીત ગવડાવ્યા હતા। એક સમય એવો હતો જ્યારે સર્વશ્રેષ્ઠ ગીતકારને તો એવોર્ડ મળતા જ નહોતા, ગાયકને કોઈ પુરસ્કાર નહોતા મળતા। તે સમયે લતાજી જ હતા જેમણે આ વાતનું ધ્યાન દોર્યું હતું અને ત્યારબાદ 1959માં આવો સૌપ્રથમ એવોર્ડ લતા મંગેશકરને મધુમતી ફિલ્મના આજા રે પરદેશી ગીત માટે આપવામાં આવ્યો હતો। લતા મંગેશકર 60 અને 70 વર્ષની વયના હતા ત્યારે તેમણે માધુરી દીક્ષિત, કાજોલ, જુહી ચાવલા અને પ્રીતિ ઝિંટા જેવા નવયુવાનો માટે ગીત ગાયો હતા। એ મેરે વતન કે લોગ ગીત જ્યારે પણ ગવાય ને ત્યારે તરત લતાજીની યાદ આવે અને આંખમાં અશ્રુ આવ્યા વગર રહેતા જ નથી। એ ગીતમાં લતાજીએ માત્ર તેનો અવાજ જ નથી આપ્યો પરંતુ તેને આ ગીતના શબ્દોમાં જીવ પોરવ્યો છે। સ્વર સામગ્રી લતાજી વિશે ગમે તેટલી વાતો કરીએ ને એટલી ઓછી છે। તો ચાલો રજા લઈએ, ફરી મળીશું એક નવી વાત સાથે। ધન્યવાદ।